निकोलाकियास सर नमस्कार विद्यार्थी मित्रों आज आपणे छेल्ला पीरियड में जे नाणाना मूल्यना सिद्धांतों में जे फिशरना सिद्धांतनी आपणे चर्चा करी थी। हवे फिशरना सिद्धांत में एनी जे लाक्षणिकताओ आपणे जोई थी अने लाक्षणिकता पछी एनो फिशरनुं समीकरण मैं तमने जे वात करी थी के फिशर द्वारा जे नाणा परिमाणनो जे आखो जे एने सिद्धांत रजू कर्यो छे એ સિદ્ધાંતની આપણે એને કેવી રીતે આખું જો સૂત્ર કેવું સરસ આપ્યું છે પી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ અપોન થ્રી બરાબર જો સમજો પી એટલે પી બરાબર શું લેવામાં આવ્યું છે સામાન્ય ભાવ સપાટી એટલે કે જે જનરલ જે પ્રાઇસ લેવલ છે એ લેવામાં આવી છે અને ટી બરાબર વિનિમય સોદાઓનું પ્રમાણ એટલે વેલ્યુ ઓફ ફેર કેટલી છે કેટલા પ્રમાણમાં છે એ લેવામાં આવ્યું છે પછી એમ કાયદા માન્ય નાણાંનું પ્રમાણ એટલે ક્વોન્ટિટી ઓફ ધ લેજર ટ્રેડ કુલ કેટલું છે કેટલા પ્રમાણમાં છે એટલે કે કાયદા માન્ય નાણાંનું પ્રમાણ કેટલું છે એ અને એમ ડેશ બરાબર સાખી નાણાંનું પ્રમાણ લેવામાં આવ્યું છે વી બરાબર કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ લેવામાં આવ્યો છે અને વી ડેશ બરાબર સાખી નાણાંનો ચલણ વેગ લેવામાં આમ P ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ અપોન ટી આખું જે સૂત્ર છે એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એની આપણે વાત કરી તો આ અને આપણે જનરલ એમને જો આપવું હોય સૂત્ર આ રીતે આપણે આપી શકીએ ને કે P ઇઝ ઇક્વલ ટુ એટલે કે સામાન્ય ભાવ સપાટી બરાબર બરાબર કુલ કાયદા માન્ય નાણું ઇન્ટુ તેનો ચલણવેગ વત્તા સાખી નાણું ઇન્ટુ તેનો ચલણવેગ અપોન વિનિમયના સોદાઓનું પ્રમાણ કેટલું છે એ આખું એને સૂત્ર આપ્યું છે આ સૂત્ર જે ફિશર દ્વારા જે આપવામાં આવ્યું છે એની આપણે વાત કરી હવે આ સમીકરણમાં એટલે આપણે એમ કહી શકીએ કે પીનો આધાર મુખ્ય કોણ છે તો કે એમ વી એમ ડેશ વી ડેશ તેમજ ટી પરિબળો ઉપર રહેલો છે એટલે કિંમતનો આધાર છે જે ભાવ સપાટીનો આધાર છે ભાવ સપાટી એ કેટલી રહેશે કઈ રીતે જાણવી તો એનો આધાર છે એ એમ વી એમ ડેશ વી ડેશ અને ટી ઉપર એનો આધાર રહેલો છે એટલે આના આધારે આપણે કહી શકીએ કે ભાવ સપાટી પીને એમ વી એમ ડેશ વી ડેશની સાથે સીધો આનુપાતિક સંબંધ છે સીધો એનો સંબંધ જોવા મળે છે જ્યારે ટી સાથે વિપરીત આનુપાતિક સંબંધ જોવા મળે છે એનાથી વિપરીત સંબંધ જોવા મળે છે એમ આપણે કહી શકીએ એટલે કે નાણાં પરિમાણના સિદ્ધાંતનો મૂળભૂત ઉદ્દેશ નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવવાનું છે તે આખું જે કઈ રીતે થાય છે એ સમજાવવાનું છે એટલે આના આધારે આપણે કહી શકીએ ને કે અન્ય વસ્તુઓ મૂલ્યની માફક નાણાંનું મૂલ્ય નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો નક્કી થાય છે શું છે કે વસ્તુઓનું મૂલ્ય માફક અથવા તો નાણાંનું મૂલ્ય અને નાણાંની માંગ અને નાણાંના પુરવઠા ઉપર નક્કી થાય છે એટલે આ તેથી આપણે કહી શકીએ ને કે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો સરખા થઈ જાય ત્યારે નાણાંનું મૂલ્ય કેવું થાય છે સ્થિર થઈ જાય પણ આવું બનતું નથી આવું વાસ્તવમાં અર્થતંત્રમાં બનતું નથી એવું આપણે કહીએ ને કે ઘણીવાર કહેવાય કે ભાઈ નાણાંનું મૂલ્ય અને પુરવઠો બંને સરખા થઈ જાય તો એ શક્યતા બહુ જ ઓછી જોવા મળે છે એટલે કે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો ક્યારેય સરખા થતા નથી ક્યારેય સરખા થતા નથી અને આવી પરિસ્થિતિમાં કારણ કે નાણાંનું મૂલ્ય કેવું છે સ્થિર તો જો રહેવાનું જ નહીં કારણ કે સતત નાણાકીય માંગ રહે છે અથવા તો વસ્તુની માંગ રહે છે પુરવઠાની પણ સતત માંગ રહે છે એટલે એના આધારે આપણે હવે આ જે નાણાંની માંગ અને નાણાંનો કુલ પુરવઠો કયા પરિબળો દ્વારા નક્કી થાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે બરાબર જો બરાબર ફરી એકવાર કહું છું કે નાણાંની માંગ અને નાણાંનો કુલ પુરવઠો એટલે નાણાંની કુલ માંગ અને નાણાંનો કુલ પુરવઠો કયા પરિબળોને આધારે નક્કી થાય છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે એમ આપણે કહી શકીએ એટલે કે નાણાંના પુરવઠાને નક્કી કરનારા જે કોઈ જો પરિબળો છે એ જાણો તો એના માટે જુદા જુદા જે પરિબળો છે એટલે કે નાણાંના પુરવઠાના નક્કી કરનારા જે પરિબળો છે એ જાણવા ખૂબ જ જરૂરી છે એમાં નંબર એક આપણે લઈએ છીએ કે કાયદા માન્ય ચલણી નાણાંનું પ્રમાણ એમ આપણે જે લીધું ને જે સૂત્રમાં પી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ અપોન ટી જે આખું જે સૂત્ર છે એમાં મેઇન પહેલું આપણે એમાં લઈએ છીએ કે કાયદા માન્ય ચલણી નાણાંનું પ્રમાણ એમ એટલે કે નાણાંનો કુલ પુરવઠાને નક્કી કરવામાં કાયદા માન્ય ચલણી નાણું મહત્વનું ભાગ ભજવે છે
મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે સરકાર કાયદાના પીઠબળવાળી જે નોટો હોય છે ને, કે એમ કે કાગદી નોટો છે, સિક્કાઓ છે, અર્થકારણમાં મૂકે છે, અર્થકારણમાં મૂકે અને કાયદા માન્ય ચલણી નાણું આને કહેવામાં આવે છે. આને શું કહેવાય? કાયદા માન્ય ચલણી નાણું કહેવામાં આવે છે. એટલે કાયદા માન્ય ચલણી નાણાંના પુરવઠાને આપણે કઈ એમ સંજ્ઞાથી આપણે ઓળખીએ છીએ, એમ દ્વારા. દાખલા તરીકે ભારતમાં 1969 પહેલાં એમ અને એમ વન આ બેનો જ ઉપયોગ થતો હતો. એનો મતલબ એ થયો કે ભારત સરકાર જે કાંઈ ચલણી સિક્કા અને નોટો બહાર પાડે એ અને એમ વનમાં જે કાંઈ સમાવેશ થતો હોય એનો જ આપણી બેન્કો દ્વારા ઉપયોગ થતો. પરંતુ ત્યાર પછી 1975 જે મિલ્ટન ફ્રીડમેન દ્વારા જે કાંઈ જે નવું આપવામાં આવ્યું અને મિલ્ટન ફ્રીડમેન દ્વારા જે કાંઈ કહેવામાં આવ્યું કે નહીં, આ 1977 બાદ આપણા જે અર્થઘટનમાં જે કાંઈ નાણાંના પુરવઠા જે નક્કી કરનારા પરિબળો છે એ નક્કી કરવામાં આવ્યું. એમ કે એમ વન, એમ ટુ, એમ થ્રી અને એમ ફોર આ આપણા કુલ જે એના નાણાંના પુરવઠાને નક્કી કરનારા અંગભૂત ઘટકો છે એમ આપણે કહી શકીએ. એટલે કે એમ વન, એમ ટુ, એમ થ્રી અને એમ ફોર ઉપર કુલ ભારત પાસે નાણાંનો પુરવઠો છે એમ આપણે કહી શકીએ. હવે તમને કોઈ જનરલ એમ પૂછે કે ભાઈ ભારત પાસે કુલ નાણાંનો પુરવઠો કેટલો છે, તો આપણે એમ ના કહીએ કે આના ખીચામાં 200 રૂપિયા છે ને, આ 500 છે ને, આ 5 લાખ છે, 500 કરોડ છે, એમ નહીં. ભારતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પરિબળો એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી પ્લસ એમ થ્રી એમ ફોરનો કુલ સરવાળો, એટલે એમ વન, એમ ટુ, એમ થ્રી, એમ ફોરનો કુલ સરવાળો એને આ ભારત પાસે રહેલું કુલ નાણાંનું પુરવઠો છે એમ આપણે કહી શકીએ. એટલે આ એની ઇકોનોમિક્સ પ્રમાણે એની પરિભાષા સાચી પડે છે અથવા તેની વ્યાખ્યા સાચી પડે. એટલે કાયદા માન્ય જે ચલણી નાણું છે એ એને એમ તરીકે ફિશરે શું કહ્યું છે કે એના સૂત્રમાં એમની એને પસંદગી રહે. તો એમની અંદર શું આવે? તો કે કાગદી નોટો, ચલણી સિક્કાઓ જે અર્થકારણમાં સરકાર દ્વારા મૂકવામાં આવે એને એમ તરીકે લેવામાં આવ્યું છે. હવે બીજી રીતે જોઈએ તો સ્થિર રહે જો એમ, અથવા તો એમના પ્રમાણમાં વધારો ઘટાડો થવાથી નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો થાય તો ભાવ વધારામાં વધારો થાય છે. આ સાથે નાણાંની ખરીદ શક્તિ ઘટતા નાણાંનો પુરવઠો ઘટે છે અને એમના પ્રમાણમાં વધઘટ થતાં તેની ઊંચી દિશામાં એની ઇફેક્ટ જોવા મળે છે. એટલે એ તો સત્ય જ છે ને કે નાણાંના પુરવઠામાં વધારો થાય તો એના મૂલ્યમાં ઘટાડો થાય અને કિંમતમાં વધારો થવાનો, કારણ કે માંગ વધી જવાની છે અર્થતંત્ર. એટલે જો આપણા દેશના અર્થકારણમાં એટલા માટે સરકાર બહુ સતત રહે છે કે સતત બોગસ નાણું અર્થવ્યવસ્થામાં ખૂબ આવે છે, તો ખરેખર એને ઘટાડવા માટે અથવા તો એને નેસ્તનાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આવી પરિસ્થિતિમાં એમ વન છે એ આપણા માટે, ભારત સરકાર માટે સૌથી અગત્યનું છે એમ આપણે કહી શકીએ. હવે ત્યાર પછીનું જે કાયદા માન્ય નાણાંનું ચલણ વેગ વી, બરાબર સૂત્ર આપેલું છે ને, પી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ અપોન ટી. આ ફિશરનું પહેલાં આપણે એમ જોયો, એમની અંદર કઈ વસ્તુ આવે? કાયદા માન્ય ચલણી નોટો અને સિક્કાઓનો જે સરકાર દ્વારા જે બહાર પાડે છે એનું પરિબળ નક્કી કરે છે એમ આપણે કહી શકીએ. એટલે કે નાણાંના પુરવઠા નક્કી કરનારો પહેલું ઘટક અને બીજું હવે એનું પરિબળ છે કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ જેને વી તરીકે આપણે ઓળખવામાં આવે. તો કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ પણ કુલ નાણાંના પુરવઠાને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, બહુ જ મહત્વનો ભાગ ભજવે છે એમ આપણે કહી શકીએ. એટલે આ એક જાણવું ખૂબ જ જરૂરી છે. તો કોઈ એક નિશ્ચિત સમયમાં એક સિક્કા કે નોટ એકના હાથમાંથી બીજા હાથમાં એમ કે તરલતા દર્શાવે ને, જો ભારતના નાણાકીય સાધનોની તરલતા ઊંચી છે અથવા ખરીદ શક્તિ ઊંચી છે, આનું તમારે જનરલ આમ જુઓ ને, જો આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક્સમાં ખૂબ અભ્યાસ કરીને આંતરરાષ્ટ્રીય દેશોની બજાર ભારતમાં શું કામ આવે છે એને ખબર છે કે ભારતીય લોકોની ખરીદ શક્તિ ઊંચી છે. ભારતના લોકો 100 કમાય 100 વાપરે છે. અમેરિકન $100 કમાય 30 વાપરે, 70ની બચત થાય, બેંક પાસે રહે, એની પાસે સરપ્લસ નાણું વધારે રહે એટલે સસ્તી લોન બને. આપણી પાસે કેવું છે? સતત વપરાશ છે. એટલે એક સિક્કો આખા વર્ષની અંદર કેટલી એની તરલતા દર્શાવે છે, એની સોદા શક્તિ તમે જુઓ તો સતત ફરતો જોવા મળે છે અને એના આધારે નાણાંનો ચલણ વેગ નક્કી કરવામાં આવે છે. એક જોર્ડન નામનો એક અર્થશાસ્ત્રી થઈ ગયો એમ કહે છે કે એક નિશ્ચિત અવધિમાં એટલે સમયમાં
एक सिक्को जितली वार खरीदी में उपयोग में आए ते बाबत ने नाणानो चलन वेग कहेवामां आवे छे। कोने कह्युं छे? बिग्स जॉर्डन नामनो एक अर्थशास्त्री थई गयो, एने एम कह्युं हतुं के एक निश्चित अवधि में एटले के समय में एक सिक्को जितली वार खरीदी में अथवा तो उपयोग में आए ते बाबत ने नाणानो चलन वेग कहेवामां आवे छे। आ खास याद रखो, चलन वेग कोने आपणे कही शकीए? तो भारतीय अर्थतंत्र में केवुं छे, सतत रुपयो फरे छे, सतत रुपियानी खरीद शक्ति अथवा तो सतत फरतो आपने जोवा मळे छे। एने कारण एटले आपणे कही शकीए के नाणानो एक एकम એકના હાથમાંથી બીજાના હાથમાં ફરતો સરેરાશ ગતિ કરતો જોવા મળે છે અને તેને નાણાંનો ચલણ વેગ કહેવામાં આવે છે। એટલે આ આ કાયદા માન્ય નાણાંનો ચલણ વેગને વી સંજ્ઞાથી આપણે ઓળખીએ છીએ, બરાબર? આને આપણે વી સંજ્ઞાથી, એટલે આના આધારે આપણે કહી શકીએ ને કે વાસ્તવમાં એ કે 10 રૂપિયાની નોટ નાણાંના પુરવઠા માત્રમાં 10 રૂપિયા જેટલો જ નહીં પરંતુ 100 રૂપિયા જેટલો હિસ્સો નોંધાવે છે તેમ આપણે કહી શકીએ। કારણ કે એક બીજી વસ્તુઓ સ્થિર રહે અને કાયદામાન્ય ચલણ વેગ જેમ જેમ વધતો જાય તેમ તેમ નાણાંનો પુરવઠો વધે છે અને ભાવો પણ વધે છે અને તે સાથે નાણાંની ખરીદ શક્તિ ઘટતા નાણાંનું મૂલ્ય પણ ઘટે છે અને નાણાંનું ચલણ વેગ ઘટાડો થાય તો તેથી ઉલટું બને છે એમ પણ આપણે કહી શકીએ। એટલે નાણાંનું જે ચલણ વેગ છે એ જાણવો ખૂબ જ જરૂરી છે। જેમ જેમ ખરીદ શક્તિ વધવી, હા વધે જરૂરી છે, માંગ તો હોવી જોઈએ પરંતુ માંગની સાથે પુરવઠાનું સર્જન હોવું જોઈએ। એવી જ રીતે ફરી પાછું રોજગારીનું આખું જે એક સાયકલ છે, રોજગારી હું તમને કહું જે બેકાર લોકો છે એને એને તમે રોજગારી આપો, એટલે જો ઘણીવાર એવા તીખળો આમ કહે છે ને, કહેવતો કહે કે ભાઈ ખાડા ખોદો અને ખાડા પૂરો, એનો મતલબ શું થયું? એને એને આવક કરો લોકોને। હું તો એમ કહું પેલો જે બાંગ્લાદેશનો જે અર્થશાસ્ત્રી છે એ સાચો છે, એ એને 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 બરાબર એને કામગીરી કરી છે પોતાના દેશની અંદર કે એને 40 લાખ લોકોને અત્યારે રોજગારી પૂરી પાડી છે। તમે વિચાર કરો, એ શું કે તમારે કામ કરવું છે તો કે હું વસ્તુ આપું બધું, તમે મને તૈયાર કરીને આપો, હું તમને રોજગારી આપીશ, હું તમને રોજગારી આપીશ। તમે આવું આખું ચિત્તગોંગ યુનિવર્સિટીનો જે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પોતે અને આવું એને કામગીરી, એટલે બેકાર લોકોને શું કર્યું, એને કામે ચડાવ્યા, તો એને કારણે શું થયું? એની આવક થઈ, આવક થઈ એટલે અર્થતંત્રમાં રોજગારીની સાયકલ ઊભી થઈ, ઉત્પાદન થયું, તો ઉત્પાદન થાય તો લોકો પાસે આવક હોય તો એની માંગ કરે ને, અને માંગ થાય તો ફરી પાછી ઉત્પાદનનો અથવા પુરવઠાની માંગ થાય છે અને આમ એક સાયકલ રોજગારીનું ઊભું થતું હોય છે એમ આપણે કહીએ। એટલે યુનિસ મોહમ્મદ છે એ બહુ જ એને એને વ્યવસ્થિત એને આખું જે સમજાવ્યું છે, હું મોહમ્મદ યુનિસ કે જેટલા પ્રમાણમાં લોકોને બેકારી છે અથવા તો હું તો એમ કહું ભારતમાં પ્રચ્છન્ન અને મોસમી બેકારીને જબરજસ્ત ધક્કો આપવાની જરૂર છે, રોજગારી ક્ષેત્રમાં એક કાર્યક્રમ બનાવવો જોઈએ, બ્લોક સિસ્ટમથી કાર્યક્રમ, જે તે વિસ્તારમાં જે કામ છે એ કામગીરીમાં એને સંપૂર્ણ એમાં સામેલ કરવા જોઈએ। એને કારણે શું થાય? એ લોકોને રોજગારી મળે, રોજગારી મળે તો એનો આવક થાય, આવક થાય એટલે સીધું ઉત્પાદન ક્ષેત્રે એની માંગ ઊભી થાય, તો આવા પરિસ્થિતિમાં એટલે અર્થતંત્રમાં જેમ જેમ રૂપિયો ફરતો જાય એમ એમ એની એની જે ખરીદ શક્તિ છે વધતી જતી હોય છે એમ આપણે કહી શકીએ। એટલે આમ નાણાંનો પુરવઠો તેના ચલણ વેગ ઉપર ખૂબ જ આધાર રાખે છે, તેથી નાણાંના પુરવઠાનો વિચાર કરતી વખતે માત્ર કાયદા માન્ય નાણાંનો નહીં જ વિચાર કરવો જોઈએ પરંતુ ચલણ વેગનો જ વિચાર કરવો જોઈએ। એટલે કે કુલ નાણાંનો પુરવઠો માત્ર એમ દ્વારા નહીં, એમ વી દ્વારા નક્કી થાય છે, એમ વી દ્વારા નક્કી થતો હોય છે એમ આપણે કહી શકીએ। એટલે આ બહુ જ એક અગત્યનું છે આ કોઈ કે કેવું છે કે કુલ નાણાંનો પુરવઠો માત્ર એમ દ્વારા નહીં, એમ વી દ્વારા જ નક્કી થવો જોઈએ એમ આપણે। એટલે એમ એટલે શું થયું? તો કે ભાઈ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ચલણી નોટો સિક્કાઓ એ અને એમ વી દ્વારા તો કે કેટલી ભાઈ એની ખરીદ શક્તિ છે, એની સોદા શક્તિ કેટલી છે, સતત કેટલો નાણાકીય સાધન, એવું ફિશર કહેવા માગે છે। હવે ફિશરના જે આ સિદ્ધાંતમાં જે આપેલું પી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ અપોન ટી, હવે આપણે એમ ડેશની વાત કરીએ, એમ ડેશ એટલે સાખી નાણાંનું પ્રમાણ, સાખી નાણાંનું પ્રમાણ, એમ ડેશ એટલે સાખી નાણાંનું પ્રમાણ, એટલે નાણાંના કુલ પુરવઠાને નક્કી કરવામાં કાયદેમાન્ય નાણું અને તેનો ચલણ વેગ ઉપરાંત સાખી નાણાંનું પ્રમાણ ખૂબ જ મહત્વનું છે, સાખી નાણાંનું પ્રમાણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એમ આપણે કહી શકીએ। જો ફરી એકવાર તમને આ સમજાવું,
કે નાણાંના પુરવઠાને નક્કી કરવામાં કાયદા માન્ય નાણું અને તેના ચલણ વેગ ઉપરાંત સાખી નાણાંનું પ્રમાણ ખૂબ જ મહત્વનું રહેલું છે એમ આપણે કહી શકીએ. એટલે કારણ કે વિનિમયમાં જે પ્રકારની કામગીરી કાયદા માન્ય નાણું કરે છે તે જ પ્રકારની કામગીરી સાખી નાણું પણ કરે છે. તો સાખી નાણામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? સાખી નાણામાં, સાખી નાણામાં તો કે કેવું છે, ચેક છે, હુંડી છે, ડ્રાફ્ટ છે, આ વગેરેનો આમાં એનો સમાવેશ થતો હોય છે. ચેક, હુંડી, ડ્રાફ્ટ એ કેમાં સમાવેશ થાય? કાયદા માન્ય અથવા નહીં સાખી નાણામાં એનો સમાવેશ થાય છે, એટલે કે એમ દેશમાં એનો સમાવેશ થાય છે. જો પરીક્ષામાં એમસીક્યુમાં પ્રશ્ન પૂછે છે કે સાખી નાણાના પ્રમાણમાં પછી દેશ મૂકી દે કે કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તો કે કોનો થાય, ચેક અથવા ઊંડી હોય કે ડ્રાફ્ટ, જે તમને જે કાઉન્ટ્સમાં આપેલા હોય જે ત્રણ ચાર એમાંનો જે આવતો હોય એ તમારે લખી નાખવાનો હોય. એટલે આનો ઉપયોગ સોદાઓ અને લેવડ દેવની ચૂકવણીમાં કરવામાં આવતો હોય છે. અને ખરેખર આ M2નો જો ઉપયોગ, એમ દેશનો જો ઉપયોગ વધે ને તો અર્થતંત્રમાં ખૂબ જ સરકારને આવક પણ થાય અને બ્લેક મનીનું સર્જન ના થાય. શું ના થાય? બ્લેક મની. હવે દાખલા તરીકે ચેક દ્વારા, હું તો એમ કહું ભારત સરકારે આવું કરવું જોઈએ, આમ કહેવાય નહીં પણ તેમ છતાં તમને વિદ્યાર્થીઓને કહું, દાખલા તરીકે 5,000 ઉપરની તમારી ખરીદી છે ચેક દ્વારા થવી તો શું થાય? શું થાય કે સીધી કામગીરી જે કંઈ 5,000 ઉપર, તો કે તમારે ટેક્સ તો ચૂકવવો પડે અને એ કેવો છે, ચેક દ્વારા, એને કારણે સરકારને સીધું ટેક્સની આવક થાય, એમાં કોઈ બીજી કોઈ વસ્તુ ના બની શકે. તો એને કારણે સરકારની આવકના જો સ્ત્રોત વધારો હોય તો એને ચેક દ્વારા અથવા તો એમ દેશ દ્વારા જો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે તો એના ફાયદાઓ ખૂબ થાય છે એમ આપણે કહી શકીએ. એટલે આ જે કાયદા માન્ય જે નાણું છે અથવા તો સાખી નાણાંનું પ્રમાણ છે એ સૌથી અગત્યનું છે. એટલે આ સાખી નાણાંનું પ્રમાણ વ્યક્ત કરવા માટે એમ દેશનો આપણે ઉપયોગ આમાં આ ફિશર દ્વારા કરવામાં આવ્યો છે. અને આમાં કેવું ધારી લીધું કે બધી જ વસ્તુ યથાવત રાખવાની, એટલે સાખી નાણાંનું પ્રમાણ જેમ જેમ વધે તેમ કુલ નાણાંનો પુરવઠો વધે છે. એ તો સ્વાભાવિક છે ને, સાખી નાણાંનું પ્રમાણ વધે એટલે કુલ પુરવઠો પણ વધતો હોય છે અને જેથી ભાવમાં પણ વધારો થાય છે, ભાવમાં પણ વધારો, તેના પરિણામે નાણાંની ખરીદ શક્તિ ઘટતા નાણાંનું મૂલ્ય ઘટે છે. આથી સાખી નાણાંનું પ્રમાણ ઘટે તેથી ઉલટી દિશામાં પણ બનતું હોય છે એમ આપણે કહી શકીએ. આનાથી વિરુદ્ધ પણ બની શકે એવું આપણે કહી શકીએ. એટલે સાખી નાણું છે એ અર્થવ્યવસ્થા માટે ખૂબ જ ઉપયોગી છે. એનું હું તો એમ કહું ઘણા દેશોની, આપણે તો એવું કરું છે આંતરરાષ્ટ્રીય ઘણા દેશોની બેન્કોનું યોગ્ય એમ કહીને એનો આખો બ્લોક જે એ લોકોની કામગીરી છે એવી કાર્યપ્રણાલી આપણા દેશમાં મૂકવી જોઈએ, એનું અનુકરણ કરવું જોઈએ. આપણે કેમ ભાઈ પંચવર્ષીય યોજના માટે સોવિયત સંઘે 1919 એને પોતાના સોવિયત સંઘમાં એને દાખલ કરી હતી, તો આપણે આઝાદી બાદ પંચવર્ષીય યોજનાની શરૂઆત એમ જ કર્યું કે ભાઈ સોવિયત સંઘનું આપણે આયોજન લીધું, અમેરિકાની લોકશાહી લીધી અમેરિકાની, અને સામ્યવાદી અર્થવ્યવસ્થા, એટલે જ આપણા દેશમાં કેવું મિશ્ર અર્થતંત્ર જોવા મળે, અથવા મૂડીવાદી અર્થવ્યવસ્થાના હાથમાં આપણે શું કરી સત્તા આપી. તો મૂડીવાદનો મુખ્ય સિદ્ધાંત શું છે, સામ્યવાદનો સિદ્ધાંત શું છે, લોકશાહીનો સિદ્ધાંત શું છે એ જાણવો ખૂબ જ જરૂરી છે. એટલે મૂડીવાદનો શું છે, તો કે ભાઈ શ્રમિકોનું શોષણ કરવું અને ઉત્પાદનના સાધનો પોતાના હસ્તાંતરણ કરવા, અથવા ઉત્પાદનના સાધનો થોડા મુઠ્ઠીભર લોકોના હાથમાં હોય છે આવું બનતું હોય છે. એટલે મૂડીવાદ છે એ જાણવો ખૂબ જ જરૂરી છે, એ જ બહુ જ, અને આપણા દેશના અર્થવ્યવસ્થામાં એમ જોઈએ ને એક પ્રકારનું યોગ્ય જો કામગીરી કરવી હોય તો એક સત્તુ જ સત્તા હોવાની જરૂર છે, નહીં કે મિશ્ર અર્થતંત્ર, એવું મારું મંતવ્ય છે અને હું એવું માનું છું. એટલા માટે કહું કે આવું જો હોય તો આ આપણા દેશની સારી એવી કામગીરી, કારણ કે મૂડીવાદના વાદીઓના હાથમાં તમે સત્તા આપો તો એ તો કરવાના જ છે, એમાં હું મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવાના છે. ભ્રષ્ટાચારની સાથે શું કરશે કે પોતાના ઉત્પાદનના સાધનો હસ્તાંતરણ પણ કરશે, આવી પરિસ્થિતિ સૌથી વધારે જોવા મળશે. એટલે આવી પરિસ્થિતિમાં એમ દેશનો ઉપયોગ ની સાથે વિદેશનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો આપણે કહીએ, આમ નાણાંના કુલ પુરવઠાને નક્કી કરતા ફિશરના સમીકરણમાં નાણાંનો કુલ પુરવઠો બરાબર એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ, એટલે કાયદા માન્ય નાણું ઇન્ટુ તેનો ચલણ વેગ પ્લસ સાખી નાણું ઇન્ટુ
તેનો ચલણ વેગનો સમાવેશ થાય છે એમ આપણે કહીએ છીએ. એટલે કે નાણાંનું મૂલ્ય નક્કી કરવા માટે માત્ર નાણાંનો પુરવઠો જ નહીં, બલકે તેની માંગ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આપણા અર્થવ્યવસ્થામાં અત્યારે ક્યાં નાણાં કે સાધનો જ નથી રહ્યા, તો નાણાંની માંગ સૌથી અગત્યનો ભાગ ભજવે છે એમ આપણે કહીએ. એટલે કે નાણાંની માંગ નક્કી કરનારા પરિબળો પણ જાણવા ખૂબ જ જરૂરી છે એમ આપણે કહીએ છીએ. તો નાણાંની માંગ નક્કી કરનારા પરિબળો ક્યાં ક્યાં આપણે જ્યાં જોઈએ ને એમાંનું, તો કે નાણાંની માંગને નક્કી કરનારા પરિબળો ક્યાં ક્યાં, તો કે દેશમાં નાણાં દ્વારા થતા સોદાઓનું પ્રમાણ કેટલું છે. નાણાં દેશમાં નાણાં દ્વારા થતા સોદાઓનું પ્રમાણ કેટલું છે, જેને આપણે સોદાઓના પ્રમાણને શું લીધું છે, ટી દ્વારા ફિશરના સમીકરણમાં લીધું ને કે પી ઇઝ ઇક્વલ ટુ એમ એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ અપોન ટી. તો ટીને આપણે શું ગણ્યું છે કે સોદાઓનું પ્રમાણ કેટલું છે એના આધારે આપણે કહી શકીએ. તો નાણાંની માંગને નક્કી કરવામાં દેશમાં નાણાં દ્વારા થતા સોદાઓનું પ્રમાણ મહત્વનો ભાગ ભજવે છે એમ આપણે કહી શકીએ. એટલે કોઈ એક સમયગાળામાં ચલણી નાણું અને બેંક નાણાં દ્વારા ચીજ વસ્તુઓ સેવાઓ જામીનગીરીઓનો વિનિમય થાય છે, તેને નાણાકીય સોદાઓ કહેવામાં આવે છે. જો બરાબર સમજો, ફરી એકવાર તમને સમજાવું. કોઈ એક સમયગાળામાં ચલણી નાણું અને બેંક નાણાં દ્વારા ચીજ વસ્તુઓ સેવાઓ અને જામીનગીરીઓમાં જે વિનિમય થાય છે તેને નાણાકીય સોદાઓ કહેવામાં આવે છે. આવું કોને કહ્યું? ફિશરે કહ્યું છે. આવું કોને કહ્યું? ફિશરે કહ્યું છે. ખાસ યાદ રાખજો. એટલે ટી સંજ્ઞા દ્વારા આપણે આને ઓળખવામાં, એટલે કે નાણાંનું ખુદનું લોકો માટે કોઈ મહત્વ નથી, પરંતુ તેનું મહત્વ એટલા માટે છે કે વિનિમયના માધ્યમ તરીકે તે સેવા આપે છે. નાણું કેવું છે? વિનિમયના માધ્યમ તરીકે. આમ નાણું અગત્ય નથી, પરંતુ કોઈ વસ્તુ મેળવવા માટે એને માધ્યમ હોવું, આ નાણું હોવું ખૂબ જ જરૂરી છે એમ આપણે કહી શકીએ. એટલે વિનિમયના માધ્યમ તરીકે સેવા આપે છે એમ આપણે કહી શકીએ. તો એમસીક્યુમાં પૂછે ઘણી વાર કે નાણાંનું ખાલી જગ્યા માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તો કે કોના? વિનિમયના માધ્યમ તરીકે અગત્યનું છે એમ કહી, એટલે વિનિમયના માધ્યમ તરીકે સેવા આપે છે એમ આપણે કહી શકીએ. અને નાણું વિનિમયના માધ્યમ તરીકે સેવા આપતું હોવાથી સોદાઓની ચૂકવણી માટે, સોદાઓની ચૂકવણી માટે નાણાંની માંગ કરે છે. જેમ સોદાઓનું પ્રમાણ વધુ તેમ નાણાંની માંગ વધે છે. જેમ સોદાઓનું પ્રમાણ અથવા તો વધારે તેમ નાણાંની માંગ વધુ જોવા મળે છે. એટલે સોદાઓનું પ્રમાણ જેમ તેમ વધતું જાય એમ નાણાંની માંગ સતત વધતી જોવા મળે છે. અને જેમ જેમ સોદાઓનું પ્રમાણ ઘટતું જાય અથવા ઓછું થતું જાય તેમ તેમ નાણાંની માંગ ઓછી રહે છે એમ આપણે કહી શકીએ. એટલે આને કારણે આપણે કહી શકીએ ને કે અર્થવ્યવસ્થામાં ટી પણ સૌથી અગત્યનો છે એમ આપણે કહી શકીએ. તો આના આધારે તમે અમુક બાબતો પણ આપણે જાણી શકીએ છીએ કે ફિશરે સૌથી વધારે જે કાયદા માન્ય જે નાણું છે એનું એમ અને ભાવ સપાટી પી વચ્ચેનો સીધો સંબંધ અથવા સપ્રમાણ સંબંધ જોવા મળે છે. જો એમસીક્યુનો આ પ્રશ્ન પણ આવ્યો, કાયદા માન્ય નાણાંનું પ્રમાણ એમ અને ભાવ સપાટી પી વચ્ચે કેવો સંબંધ રહેલો છે, તો કે સીધો સપ્રમાણ સંબંધ રહેલો છે. સીધો સપ્રમાણ સંબંધ રહેલો છે એમ આપણે કહી શકીએ. એટલે એમમાં જ્યારે ફેરફાર થાય ત્યારે પીમાં એ જ દિશામાં ફેરફાર થતા જોવા મળે છે એમ આપણે કહી શકીએ. અને બીજા શબ્દમાં કહીએ તો એમમાં જેટલા પ્રમાણમાં વધારો થાય તેટલા પ્રમાણમાં પીમાં પણ વધારો થાય છે. એટલે પી આપણે શું લીધું છે? પીને આપણે શું ગણ્યું છે? પી એટલે સામાન્ય ભાવ સપાટીને આપણે લેવામાં આવી છે. તો આના આધારે એ પણ આપણે કહી શકીએ. એટલે એમમાં જેટલા પ્રમાણમાં વધારો થાય તેટલા જ પ્રમાણમાં પીમાં પણ વધારો થાય છે, અને એમમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય એટલા જ પ્રમાણમાં પીમાં પણ ઘટાડો જોવા મળે છે એમ આપણે કહી શકીએ. એટલે આના આધારે આખું જે આ સૂત્ર છે, સમીકરણ છે, એ આપણે જોયું. હવે ફિશરના સમીકરણની જે ધારણાઓ જે લેવામાં આવી છે જુદી જુદી, એ ધારણાઓની થોડીક આપણે સ્પષ્ટીકરણ કરીએ અથવા સમજૂતી લઈએ, અને પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં તો તમને એક આકૃતિ વ્યવસ્થિત હું લેતો આવીશ અને એ તમને આખી સમજાવીશ કે આકૃતિ દ્વારા કઈ રીતે એની સમજૂતી આપી શકાય એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. એટલે ફિશરે શું કે ભાવ સપાટી અને નાણાંનું પ્રમાણ, જો ભાવ સપાટી વધે તો નાણાંનું પ્રમાણ જો વધતું જાય, જો બરાબર સમજો,
જેમ જેમ ભાવ સપાટી કરતા નાણાંનો જથ્થો વધે, દાખલા તરીકે ભારત પાસે એવું માનો એ જ એક્ઝામ્પલ કે 15 લાખ કરોડ રૂપિયા અર્થવ્યવસ્થામાં છે અને 1 લાખ કરોડ રૂપિયા વિદેશમાંથી ભારતમાં આવે અથવા બોગસ નાણું આવે, તો નાણાંનો પરિમાણ એટલે નાણાંના જથ્થામાં વધારો થાય તો આપોઆપ ભાવ સપાટી વધે જ. શું થાય? ભાવ સપાટીમાં વધારો થાય થાય અને થાય. જો નાણાંના પુરવઠામાં એટલે પરિમાણમાં ઘટાડો થાય તો ભાવ સપાટીમાં ઘટાડો થાય થાય અને થાય. આ આપણા અર્થવ્યવસ્થાનું સૌથી અગત્યનું આ બાબત જોવા મળે છે એમ આપણે કહી શકીએ. હવે ફિશરના જે સિદ્ધાંતની જે ધારણાઓ છે જુદી જુદી લેવામાં, એની આપણે જે ધારણાઓ કુલ કેટલી આપવામાં આવી છે એની આપણે સમજૂતી લઈએ, અથવા તો એની આપણે જે 4 એની ધારણાઓ જુદી જુદી લીધી છે એને આપણે સમજૂતી લઈએ. એમાં પહેલી ધારણા છે કે ભાવ સપાટી P એક નિશ્ચિત તત્વ છે, નિશ્ચિત તત્વ છે અથવા તો નિષ્ક્રિય તત્વ છે એમ આપણે કહી શકીએ. અને કેવું છે કે આમ આખું જે ભાવ સપાટી છે P એક નિષ્ક્રિય તત્વ તરીકે આપણે એને જોઈ પણ શકીએ, એ રીતે પણ આપણે એને બોલી શકીએ. એટલે P એક નિષ્ક્રિય તત્વ છે. ફિશરના શબ્દમાં કહીએ કે વિનિમયના સમીકરણમાં સામાન્ય રીતે ભાવ સપાટી જે નિષ્ક્રિય તત્વ છે એ ભાવ સપાટી સંપૂર્ણપણે અન્ય તત્વો દ્વારા અંકુશિત થતી હોય છે, તેઓની પુરોગામી પણ હોય છે, તે ઉપરાંત નિયંત્રણ પણ કરતી હોય છે. એટલે કે P પોતે પોતાનામાં ફેરફાર કરી શકતી નથી અને સ્વયં બીજા કોઈ તત્વને પ્રભાવિત કરી શકતી પણ નથી, પરંતુ P સમીકરણમાં અન્ય તત્વો દ્વારા પ્રભાવિત કે પરિવર્તિત થાય છે. એટલે કે એમ વીમાં વધારો પીમાં પણ વધારો કરે છે, એમમાં વધારો કરે થાય અને વીમાં પણ વધારો થાય એટલે પીમાં પણ વધારો કરે છે, અને એમ કે વીમાં જો ઘટાડો થાય તો પણ પીમાં ઘટાડો થતો હોય છે એમ આપણે કહે. એ જ રીતે ટીમાં પણ વધારો ઘટાડો થતાં પીમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે એમ આપણે કહી શકીએ. એટલે ભાવ સપાટી P એક નિષ્ક્રિય તત્વ જેવું જોવા મળે છે એવી એ ધારણા લેવામાં આવી છે. પછી બીજી ધારણા છે ટી અને વી ટૂંકા ગાળામાં મહદ અંશે સ્થિર રહે છે. ટી અને વી એટલે શોધાશક્તિ અને આ વીને આપણે શું ગણવામાં આવ્યું છે, શોધાશક્તિ અને આ વીને આપણે સાખી નાણાંનો ચલણ વેગ લેવામાં આવ્યો છે, સાખી નાણાંનો ચલણ વેગ લેવામાં આવ્યો. તો ટી અને વી ટૂંકા ગાળામાં મહદ અંશે સ્થિર રહે છે એમ આપણે કહી શકીએ છીએ. તો કઈ રીતે સ્થિર રહે? તો કે ફિશર પોતે જ જણાવે છે કે સોદાઓનું પ્રમાણ ટી ટૂંકા ગાળામાં સ્થિર રહે છે કારણ કે ટીનો આધાર ઉત્પાદન પર રહેલો છે. ટીનો આધાર કેવો છે? ઉત્પાદન પર રહેલો છે. અને ટી ટૂંકા ગાળામાં સ્થિર રહે છે કારણ કે આવી પરિસ્થિતિમાં ટૂંકા ગાળામાં ઉત્પાદનના પ્રમાણમાં બહુ ઓછો ફેરફાર થાય છે અને ટૂંકા ગાળામાં ઉત્પાદન સ્થિર રહે જેના કારણે ઉત્પાદન પ્રમાણમાં પણ ફેરફાર લાવનાર પરિબળો જેવા કે ઉત્પાદન પદ્ધતિ છે, એની કાર્યક્ષમતા છે, શ્રમિકોનું વેતન છે, વાહન વ્યવહારની સુવિધા છે, જો ડીઝલની કે પેટ્રોલની સીધી ઇફેક્ટ જોવા મળે આમાં, એને કારણે ટૂંકા ગાળામાં કશો ફેરફાર થતો નથી એવું આપણે ધારી લેવામાં આવ્યું છે. આમાં કેવું આ સૂત્રમાં કે ટૂંકા ગાળામાં ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી, કાર્યક્ષમતા એટલે કે લોકોની જે કાર્યક્ષમતા છે અથવા તો જે ઉત્પાદન ક્ષેત્રે રોકાયેલો જે કાર્ય બળ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, વાહન વ્યવહારના ભાડામાં કે એના વપરાશમાં કોઈ ફેરફાર થતો નથી એવું આ ટૂંકા ગાળામાં, એટલે આથી ફિશર ટીને ટૂંકા ગાળામાં સ્થિર ધારી લે છે. ટૂંકા ગાળામાં ટીને કેવો ધારી લે છે? સ્થિર ધારી લે, એટલે સોદાઓની શક્તિ છે સ્થિર લેવામાં આવી છે એવું ફિશર માને છે. એટલે આ રીતે નાણાંનો ચલણ વેગ V પણ ટૂંકા ગાળામાં સ્થિર ધારી લે છે. ફિશર આને પણ સ્થિર ધારે કારણ કે નાણાંનો ચલણ વેગ કેટલા સંસ્થાગત તત્વો જેવા કે લોકોની વ્યવસાયિક તેમજ નાણાકીય આદતો એમાં જનસંખ્યા છે, દેશનો આર્થિક વિકાસ છે, બેન્કિંગની સુવિધા છે એની ઉપર આધાર રાખે છે, એની ઉપર આધાર રાખતો હોય છે. એટલે કેવું છે વીનો સૌથી અગત્યનો, જો આમાં વીમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ? સાખી નાણાંનો ચલણ વેગ. બેંકની કાર્યપ્રણાલી કેવી છે? આપણા દેશમાં મોટા પ્રમાણમાં બેન્કિંગ ક્ષેત્રમાં અમુક અમલદારી શાહીને કારણે અથવા મૂડીવાદીઓને કારણે ભ્રષ્ટાચાર થયો, એને કારણે બેન્કોને એક સમય 28 શાખાઓ હતી, એનાથી પણ વધારે હતી.
એમાંથી 18 થઈ પછી 12 થઈને હજી પણ ગવર્મેન્ટે એવું ઈચ્છે છે કે 4 જ મુખ્ય શાખાઓ રહી, બાકીનો એની અંદર સમાવેશ થઈ જવો જોઈએ. એને કારણે કેવો ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટાડી શકાય છે એવું માને છે સરકાર. વાસ્તવમાં 1969માં જ્યારે 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, એની પાછળનો હેતુ શું હતો કે ભાઈ બેન્કોની શાખાનું વિસ્તરણ કરો. સતત 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું એ સમયના તત્કાલીન વડાપ્રધાન દ્વારા. તો એની પાછળનો મુખ્ય હેતુ શું હતો તો કે ગામડામાં ગ્રામીણ વિસ્તારમાં બેન્કોની શાખાનું વધારે વિસ્તરણ થાય એ માટે. વાસ્તવમાં કેવું બન્યું છે આજે તો કે બેન્કોની શાખા ઘટાડો અથવા બંધ કરો, ભ્રષ્ટાચાર કરે તો બંધ કરો, નાણાકીય સાધનો પબ્લિકના વપરાતા જાય અથવા ખરાબ થાય અથવા તો એમાં ભ્રષ્ટાચાર થાય દૂર થાય તો ઉત્પાદન ક્ષેત્રે મૂડીરોકાણ વધતું નથી અને બિન ઉત્પાદન ક્ષેત્રે મૂડીરોકાણ થાય, સટ્ટાખોરોને બેફામ બને. તો આવી પરિસ્થિતિમાં બેન્કોની શાખાઓનું પ્રમાણ જો સ્થિર ધારી અથવા તો જો એમાં ઘટાડવામાં આવે અથવા તો એનું એમ કહીને કે ટૂંકા ગાળામાં નાણાંનો ચલણ વેગ વી સ્થિર ધારી લેવામાં આવ્યો છે, એની પાછળનું મુખ્ય કારણ શું છે? કારણ કે વ્યવસાયમાં નાણાકીય આદતો, જનસંખ્યા, આર્થિક વિકાસ, બેન્કિંગની સુવિધા આની ઉપર સીધો એનો આધાર રહેલો છે વીનો. એટલે ટૂંકા ગાળામાં વીને કેવો સ્થિર ધાર્યો છે. આમ ફિશર વી અને ટી બંને સ્વતંત્ર તત્વો માને છે. ફિશર તો એમ જ કે ભાઈ વી પણ સ્વતંત્ર છે અને ટી પણ સ્વતંત્ર છે, એમાં કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર થતો નથી એવું માને છે. એટલે કે બંને ઉપર નાણાં પરિમાણ એમ અને ભાવ સપાટી પીમાં થતા પરિવર્તનની કોઈ અસર નથી. જો બરાબર સમજો, ફિશરના કહેવા પ્રમાણે નાણાં પરિમાણ એટલે નાણાંનો જથ્થો એમ અને ભાવ સપાટી પી માં કોઈ પણ ફેરફાર થાય તો આમાં આની ઉપર વી અને ટી ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી એવું ફિશર માને છે. એટલે ફિશરના મત મુજબ વી અને ટી સ્વતંત્ર હોવાથી સ્થિર રહે છે, પરિણામે એમમાં ફેરફાર થાય છે ત્યારે બંનેમાં ફેરફારો થતા નથી એવું ફિશર માને છે. વાસ્તવમાં આપણે જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીનો જે આ સિદ્ધાંત જોશું ને ત્યારે ખબર પડશે નહીં આમાં ફેરફાર થાય એટલે આમાં થાય જ, આમાં ફેરફારો થાય જ, પણ આપણે આમાં ધારણા છે ધારી લેવાની છે ફિશર દ્વારા નક્કી કરવાનું. તો એને ફિશરે પહેલી ધારણા કહી લીધી કે ભાવ સપાટી એક નિષ્ક્રિય તત્વ છે. બીજી ધારણા એને લીધી ટી અને વી ટૂંકા ગાળામાં કેવા છે સ્થિર ધારી લેવામાં આવ્યા છે. હવે એની ત્રીજી ધારણાની આપણે ચર્ચા કરીએ કે સાખી નાણું એમ ડેશ, સાખી નાણું એટલે કયું એમ ડેશ, સાખી નાણું એમ ડેશ રોકડ નાણાં એમનું પરિણામ છે. રોકડ નાણાં એમનું પરિણામ છે આ એની ત્રીજી ધારણા છે. એમ કહે છે કે સાખી નાણું એમ ડેશ રોકડ નાણાં એમનું પરિણામ છે, એમનું પરિણામ છે. ફિશરની ત્રીજી ધારણા એ કરે છે કે રોકડ નાણાં અને સાખી નાણાં વચ્ચે એક નિષ્ક્રિય અને ચોક્કસ સંબંધ રહેલો છે, બંને વચ્ચે ચોક્કસ જો ટૂંકા ગાળામાં સંબંધનું પરિવર્તન થતું નથી એવું પણ ધારી લે છે. એટલે કે એમ એમ ડેશ વી વી ડેશ અને ટી સ્થિર રહે છે અને પી સમીકરણમાં એક નિષ્ક્રિય તત્વ છે કે જે સ્પષ્ટ બને છે કે ભાવ સપાટી પીમાં થતા ફેરફારો નાણાં પરિણામ એમમાં થતા ફેરફારોનું પરિણામ છે એમ આપણે કહી શકીએ. એટલે કે નાણાંના પરિમાણમાં પરિવર્તન આવવાથી ભાવ સપાટીમાં ફેરફાર સર્જાય છે. ફરી એક વાર જો આ તમને કહું કે નાણાંના પરિમાણમાં એટલે જથ્થામાં પરિવર્તન આવવાથી ભાવ સપાટીમાં ફેરફાર થાય છે, ફેરફારો થાય છે એમ આપણે કહી શકીએ. એટલે ભાવ સપાટીના ફેરફારો નાણાંના મૂલ્યમાં ફેરફારો સર્જે છે, નાણાંના મૂલ્યમાં ફેરફારો સર્જે છે. જો આપણે એ જે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે કહી શકીએ કે નાણાં પરિમાણમાં 50% વધારો થવાથી ભાવ સપાટીમાં 50% વધારો થાય છે, બરાબર. એટલે નાણાંનો જથ્થામાં 50% વધારો થાય તો ભાવ સપાટીમાં પણ 50% વધારો થાય છે. પરંતુ આપણા જેવા દેશમાં કેવું થાય 100% વધી જાય છે, 50% નહીં 100% વધે. શું કામાં? તો કે બ્લેક મની સૌથી વધારે કાળા બજારીઓ નિશ્ચિત પ્રમાણમાં નાણાકીય સાધનોનો ઉપયોગ કરી અને ટૂંકા ગાળામાં ભાવ સપાટીમાં ફેરફારો કરી અને કાળા બજારીઓ અથવા બ્લેક મનીનો ઉપયોગ કરીને મોટા પાયે લોકોને લૂંટતા હોય છે એમ આપણે જોવા મળે છે એમ આપણે કહી શકીએ. એટલે તેથી આપણે કહી શકીએ ને કે ભાવ સપાટીમાં જો 50% જે ફેરફાર જોવા મળે છે
दाखला तरीके नाना परिमाण में 50% नो वधारो थवाथी भाव सपाटी 50% नो जे वधारो थाय छे परिणामे नाणाना मूल्य में 50% नो घटाड़ो थाय छे। एनाथी उल्टू आपणे जोईए तो आम कही शकीए ने के नाणा परिमाण में 50% नो घटाड़ो थाय तो भाव सपाटी में 50% नो घटाड़ो जोवा मळे छे। एटले के नाणा परिमाण नुं मूल्य में 50% वधारो थाय छे। जो बराबर समझो अत्यारे आपणो रुपियो केम स्थिर थयो के भाई सतत रुपियानी नोटो छापे छे, पुरवठो सतत वधारता रहे, એને કારણે મૂલ્ય સતત ઘટતું રહે અથવા સ્થિર રહે છે, આવી પરિસ્થિતિ જોવાની। આમ નાણાંના પરિમાણ દ્વારા નાણાંનું મૂલ્ય નક્કી થાય છે। પ્રોફેસર ફિશર દ્વારા પ્રતિપાદિત આ સિદ્ધાંત વિનિમયના સમીકરણને સૌથી અગત્યની કામગીરી બજાવતો આ સિદ્ધાંત જોવા મળ્યો છે એમ આપણે કહી શકીએ, બરાબર। હવે એની ચોથી જે ધારણા અને છેલ્લી ધારણા છે એ જાણવી ખૂબ જ જરૂર કે નાણાં પરિમાણના સિદ્ધાંતની આલોચના થઈ છે। कारण के नाना परिमाण नो सिद्धांत स्पष्ट छे, ई जणावे छे के जुदा जुदा अर्थशास्त्रीओ एवुं पण माने छे के नाना परिमाण नो सिद्धांत नी केटलीक जे टीकाओ करवामां आवी छे एनी आलोचना करवामां आवी छे एनी आपणे चर्चा करीए। एमां खास करीने जे नाना परिमाणना जे सिद्धांतनी अमुक जे टीकाओ छे एने आपणे नेक्स्ट पीरियडमां खास तो एनी चर्चा करशुं। एनी टीकाओ कई कई तो के सनातन सत्यनी अभिव्यक्ति मात्र छे, પછી ધારણાઓ અવાસ્તવિક છે એની આપણે બીજી ટીકા છે, ત્રીજી તો કે ભાવ સપાટી નક્કી કરવામાં જુદા જુદા તત્વો એકબીજાથી સ્વતંત્ર નથી, અન્ય બાબતો સ્થિર રહેતી નથી, અન્ય બાબતો સ્થિર નથી, સપ્રમાણ ફેરફારની ધારણા વાસ્તવિક નથી, વાસ્તવિક નથી, નાણાંના પુરવઠા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે, નાણાંના પુરવઠા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે, અને નાણાંના પરિમાણમાં એટલે કે નાણાંના જથ્થામાં પરિવર્તનથી નાણાંના મૂલ્ય ઉપર કઈ રીતે અસર થાય છે તે સમગ્ર પ્રક્રિયા સમજવામાં નિષ્ક્રિય રહે છે એમ આપણે। અને આ સિદ્ધાંત નાણાંની ખરીદ શક્તિને યોગ્ય રીતે માપતો નથી એમ આપણે કહી શકીએ। અને છેલ્લી એની જે ટીકાઓ જે લેવામાં આવી છે કે અસામાન્ય બાબતોની ગુણકારને સુસંગત ન લખી શકાય અને બિન નાણાકીય ઘટનાઓની અવગણના કરવામાં આવી છે એમ આપણે કહી શકીએ। આમ નાણાંના સંગ્રહની અવગણના પણ થઈ છે, વ્યાપાર ચક્રની ઘટનાને પૂર્ણ રીતે સમજતો અથવા તો સમજાવતો નથી આ સિદ્ધાંત। આમ એની જે જુદી જુદી જે આખી જે એની ટીકાઓ છે કુલ 15-15 જેટલી આ ટીકાઓની હવે પછીના પીરિયડમાં એની આપણે ચર્ચા કરશું। અહીંયા આપણે આપણો પીરિયડ અહીંયા સમાપ્ત કરીએ છીએ, બરાબર।